હેલો ફ્રેન્ડ્સ જન્યો ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે આપણે ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર ટુમાં અત્યારે આપણે જેવા લેવા જઈએ છીએ લેક્ચર નંબર ચાર છે જેની અંદર આપણે તેરથી લઈને સોળ થિયરી આપણે આગળની જોઈશું ક્લિયર ચાલો ચાર થિયરી આપણે જોવાની છે તો જલ્દીથી ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ આગળની થિયરી ઓકે તો ચાલો તેરમી થિયરી આપણે જોવા જઈ રહ્યા છીએ શું કહે છે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સૂત્ર મેળવો આપણે આના પેલા બારમી થી જોઈ ગયા હતા એ બે વિદ્યુત ભારત તંત્રના વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવાનું સમીકરણ મેળવવાનું હતું અહીંયા પર શું છે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો તો પહેલેથી એ રીતે કોપી પેસ્ટ કરી નાખો બે સુધી તો એમાં ડબલ્યુ વન શોજાતા ડબલ્યુ ટુ એમ નામ લખી નાખશો તો પણ ચાલશે અને આમાં ડબલ્યુ થ્રી મેળવી નાખશું અને ત્યાર પછી ડબલ્યુ વન ડબલ્યુ પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી કરી નાખશું એટલે બધાનો સરવાળો આપણને મળી જશે ક્લિયર એ જ રીતે કરીશું પણ હું થોડીક છે આખી આખી થિયરી અહીંયા પર લખી નાખું છું બરાબર છે ઓકે સો અહીંયા પર ત્રણ વિદ્યુત ભારો છે ક્યુ વન અને ક્યુ થ્રી સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા ક્યુ વન છે ક્યુ છે ને અહીંયા ક્યુ થ્રી લખી નાખજો કાંઈ વાંધો નહીં તો કે આપણે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રીને વિદ્યુત ભારોને અનુક્રમે આર વન અને આર થ્રી અંતરે આવેલા બિંદુએ લાવવા છે જે બિંદુઓ છે આપણા પી વન પી અને પી થ્રી પી વન પી અને પી થ્રી ત્યાં પર ક્યુ વન અને ક્યુ થ્રી બિંદુઓને લાવવા છે ક્લિયર ઓકે એમના સ્થાન સદી આના સ્થાન સ્થાન સદિશ છે આર ટુ આના સ્થાન સદિશ છે આર થ્રી ઓકે તો અહીંયાથી આ પી થી પી ટુ વચ્ચેનું અંતર કેટલું થઈ જાય તો આર વન ટુ છે પી થી પી થ્રી વચ્ચેનું અંતર કેટલું કેવા છે તો કે આર ટુ થ્રી છે પી થ્રીથી પી વન વચ્ચેનું અંતર તો કે આર વન થ્રી અથવા થ્રી ટુ થ્રી વન પણ કહેવાય છે ક્લિયર ઓકે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણેય વિદ્યુત ભારોને આપણે લાવવાના છે તો પહેલું કામ શું કરીશું તો કે ધારો કે હાલમાં તો એક વિદ્યુત ભાર નથી ત્યાર પછી આપણે અનંત અંતરથી પહેલા વિદ્યુત ભારને લાવીશું ત્યારે થતું કાર્ય આપણું કેટલું હતું શૂન્ય કેમ કે આજુબાજુમાં કોઈ વિદ્યુત સ્થિતિમાન નહોતું ઓકે ક્લિયર ઓકે એટલે એને કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર નડતું નથી એટલે કોઈ બાહ્ય પણ લાગતું નથી એટલે એનામાં કોઈ ઉર્જા સંગ્રહ પામશે નહીં તો કોઈ કાર્ય પણ થતું નથી સો ફાઇનલી ક્યુવન વિદ્યુત ભારને પીવન બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે એ જ રીતે ક્યુ વન વિદ્યુત ભારના લીધે હવે શું થશે P2 બિંદુ આગળ ઉદભવતું વિદ્યુત સ્ત્રીમાન કેટલું થશે તો કે કે ક્યુ વન અપન આર વન ટુ થશે ક્લિયર ઓકે તો વિદ્યુત સ્ત્રીમાન મળી ગયો પી ટુ બિંદુ આગળ ક્યુ ટુ વિદ્યુત લાવવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ટુ વી ક્યુ તો વી ના બદલે આપણે વી મૂકીએ ને ક્યુ એટલે ક્યુ મૂકીએ તો આપણો ફાઇનલ ડબલ્યુ ટુ બની ગયા કે ક્યુ વન ક્યુ ટુ અપન હવે આપણે શું કરવાનું છે પી થ્રી બિંદુ એ ક્યુ વન વિદ્યુત માનને લાવવાનો છે ને તો લાવતા પહેલાં આપણે ત્યાં પરનું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી નાખીએ પછી લખી નાખશું ક્યુ ઇન્ટુ વી એટલે ત્યાં પરનું વિદ્યુત સ્થિતિમાન મળી જશે આપણને બરાબર ને ઓકે સો આપણે કામ કરીએ પી ક્યુ થ્રી બિંદુ આગળ કોના દ્વારા તો કે ક્યુ આ ક્યુ વન અને ક્યુ ટુ બંને દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે પી થ્રી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઓકે વી ટુ ઇઝ ઇક્વલ ટુ

ના બદલે આપણે લખીશું ક્યુ થ્રી અને ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાં આપણે આવડો લખી નાખીએ વી ટુ લખી નાખીએ આપણે આખું આખું કમ્પ્લીટલી બરાબર તો લખાઈ ગયું આવડું વી ટુ ઇન્ટુ ક્યુ થ્રી ઓકે ક્યુ થ્રીને ઇન અંદર નાખ્યા એટલે ક્યુ વન ક્યુ થ્રીના છેદમાં આર વન થ્રી અને ક્યુ ટુ ક્યુ થ્રીના છેદમાં આર ટુ થ્રી અને કે કોમન કાઢ્યા ઓકે સો આ થઈ ગયું ત્રીજા વિદ્યુત ભારને પી થ્રી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ક્લિયર ઓકે તો હવે કુલ વિદ્યુત સ્થિતિ હવે કુલ કાર્ય કેટલું થયું તો કે કુલ કાર્ય ઇઝિકલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી અને પછી આપણે શું કરીશું જે કાર્ય મળે છે એ શું છે એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે એટલે ફાઇનલ ડબલ્યુ ટુ આપણે શું કહી દઈએ યુ કહી દઈશું ઓકે સો ફાઇનલ એના પર કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામેશો યુ ઇઝિકલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી ડબલ્યુ વન છે ઝીરો ડબલ્યુ ટુ આ લખી નાખો અને ડબલ્યુ થ્રી લખી નાખો ફાઇનલ આપણો આન્સર આવી જાય છે કે ના બદલે અહીંયા પર લખ્યા છે વન અપોન્ટ ફોર 0 તમે કે લખશો તો પણ ચાલશે કે ક્યુ વન ક્યુ ના છેદ માં r12 ટુ પ્લસ કે ક્યુ ટુ ક્યુ વન ક્યુ ના છેદ માં r13 થ્રી પ્લસ કે ક્યુ ટુ ક્યુ ના છેદ માં ટુ થ્રી ઓકે અહીંયા પર ત્રણ વિદ્યુત ભારો છે તો કેટલી જોડ બને છે ત્રણ જોડ બને છે બે વિદ્યુત ભારો હતા તો કેટલી જોડ બની દેતી હતી એક જોડ બને છે એમ જો એન વિદ્યુત ભાર હોય તો કેટલી જોડ બનશે તો કે એન n એન માઇનસ છેદ માં છેદમાં ટુ એટલી જોડ બને છે કેટલી જોડ બન છે એન વિદ્યુત ભારો હોય તો એન ગુણ્યા એન માઇનસ વન ના છેદમાં બે એટલી જોડ કુલ બને છે આનો આપણે આખો એક જે ડબલ્યુ નીટ લેવલનો એક વિડીયો લેક્ચર બનાવેલો છે કે જેમાં ચેપ્ટરના બધા જ ગુજરાત બોર્ડ ગૂચકેર જે ડબલિ નીટ બધા જ સૂત્રોનો આપણે સમાવેશ કરી દીધેલો છે બરાબર એ લેક્ચર તમે જોઈ લેશો આના પછી તો તમને ખ્યાલ આવી જશે કે એમાં આવડું આ સૂત્રનો સમાવેશ આપણે કરેલો છે ક્લિયર ઓકે સો આપણો તેરમો કમ્પ્લીટ થઈ ગયો છે ક્ષેત્રમાં એકબીજાથી આધાર અંતરે મતલબ કે આપણે જ્યાં આગળની થિયરી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું અહીંયા શું કે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર બે વિદ્યુત ભારોને આપણે લાવવા છે તો એમાં એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો ધ્યાન રાખો આના પહેલાં આ વિદ્યુત ક્ષેત્ર નહોતું આમાં કહે છે કે આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર છે અને એવી જગ્યાએ બે વિદ્યુત ભારોને લાવવાના છે ક્લિયર ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે તો કે અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર છે એવા પર બે બિંદુઓ પર વિદ્યુત ભાર લાવવાના છે ક્યુ અને ક્યુ વિદ્યુત ભારો છે તો બે વચ્ચેનું અંતર કેટલું રાખવાનું કીધું છે આર અંતરે લાવવાના છે બરાબર અને એ બિંદુ આપી દો અને બી બિંદુ આપી દો અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર છે જેના કારણે અહીંયા આસપાસઓ છે વિદ્યુત સ્થિતિ સોરી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ક્લિયર ઓકે સો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન સ્ટાર્ટિંગ પહેલાંથી ને જશે તો કેટલું છે વી જેટલું અહીંયા પર પણ વિદ્યુત સ્થિતિમાન છે કેટલું થયું વી જેટલું એટલે આપણે અહીંયા વી વિદ્યુત સ્થિતિમાન લખ્યું અહીંયા વી ટુ જેટલું વિદ્યુત સ્થિતિમાન લખેલું છે તો કે અહીંયા પ્રથમ અહીંયા પર વિદ્યુત સ્થિતિમાન વી વન છે ને તો પ્રથમ વિદ્યુતભાર ક્યુ વનને અનંત અંતરેથી આર વન અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય તો કે ક્યુ ઇન્ટુ વી પહેલાં અહીંયા ઝીરો થયું હતું કેમ કે વિદ્યુત સ્થિતિમાન હતું નહીં હવે અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર છે તો એના કારણે અહીંયા પર વિદ્યુત ભાર થયા ને તો એના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન રહે છે એટલે કે થતું કાર્ય આપણું મળે છે ક્લિયર કેટલું થશે ક્યુ ઇન્ટુ વી વન ઓકે સો એ જ રીતે બીજા વિદ્યુત ભાર માટે કેટલું થશે ક્યુ ઇન્ટુ વી ટુ થશે ક્યુ ટુ ઇન્ટુ વી ટુ અને બીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય ક્યુ ટુ ઇન્ટુ વી ટુ હવે પ્લસ શું થશે આ બંનેના કારણે આ તો અહીંયા પર હતો પ્લસ આને લાવવા માટે શું થશે આના દ્વારા તો એટલું થયું પ્લસ આના દ્વારા પણ વિદ્યુત સ્થિતિમાન મળશે ને તો આપણે ઇડું થયું આપણી પાસે કે ક્યુ વન ક્યુ ટુપન આર વન ટુ એટલે એના દ્વારા થતું કાર્ય આપણે ખબર મેળવેલું હતું પહેલી થિયરી બે વિદ્યુત ભારોને કોઈ બિંદુઓ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો એ પણ આપણે એડ કરવું પડશે ને ઓકે તો એ પણ એડ કરી નાખ્યું સો પરિણામે આપણે કુલ કાર્યનો શું કરી નાખીએ સરળ કરી નાખીએ ને એ આપણી સિદ્ધિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે તો લખી નાખીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ સોરી યુ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી ઓકે લખી નાખ્યા તો આ થઈ ગઈ થિયરી આપણી કમ્પ્લીટ તો આઈ એમસીક્યુમાં ખાસ કામમાં લાગશે અને જો પૂછાય તો બે માર્ક્સની અંદર આવડી આ થિયરી આપણને પૂછાય શકીએ આ વિદ્યુત ક્ષેત્રમાં હાજરીમાં બે વિદ્યુત ભારોને લાવવાના છે જ્યારે આના પહેલા થિયરી આની વાત જોઈએ તો એમાં શું હતું બે વિદ્યુત ભાર સોરી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુત ભારોને આપણે કોઈ બિંદુએ લાવવાના હતા એટલે માટે ત્યાં આવડવા તે સમીકરણ આપણું લાગુ પડેલું હતું બરાબર ને અહીંયા પર આ બે કાર્ય એક્સ્ટ્રા થયા છે જે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એના કારણે આપણને મળેલા છે ક્લિયર યાદ રાખજો ઓકે તો આગળની મૂકી હતી તો એના આગળ શું મેળવ્યું હતું આપણે ટોર્કનું સમીકરણ મેળવ્યું હતું બરાબર ને ટાવીક ટુ કંઈક પીઈ સાઇન્ટ ચેપ્ટર એકની અંદર મેળવેલું હતું આ ચાલે છે આપણું ચેપ્ટર નંબર બે તો એમાં આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે ક્લિયર ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ તો કે ધારો કે આપણે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુથી એક વિદ્યુત ડાયપોલ બને છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર ઇમાં મૂકેલી છે અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ટુ છે એટલે ડાયપોલની લંબાઈ કેટલી થઈ જશે આપણી ટુ એ દેખાડી દઈએ ડાયપોલની લંબાઈ થઈ ગઈ ટુ એ અહીંયા પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે આ વિદ્યુત ક્ષેત્રની આદિશા છે વિદ્યુત ક્ષેત્ર ઇ જેટલું છે ઓકે અને લેન્થ ટુ એ છે ત્યાર પછી એની ડાયપોલ જે છે એનું ડાયરેક્શન વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદી છે ને તો એની ડાયપોલ મોમેન્ટ આદિશામાં છે પી છે દર્શાવી છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે જેને સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવ્યો છે થીટા ખૂણો બનાવેલો છે ક્લિયર ઓકે સો અહીંયાથી આ થિટા થયો તો આ ઘણો ટુ એ ડિસ્ટન્સ થયું એટલેથી આ અડધું થયું ને તો એ કેટલું ડિસ્ટન્સ હશે એ જેટલું થશે તો અહીંયાથી આપણે આ દર્શાવે છે પાસેની બાજુ ને કોીટા પાસેની બાજુ છેદમાં કર્ણ તેનું પાસેની બાજુનું વેલ્યુ કેટલી આવશે એકોટા આવશે અને આ બાજુ આપણે નેગેટિવ લખ્યા છે મૂલ્ય તો એટલું ને એટલું પણ કેવા છે આ બાજુ છે એટલે માઇનસ એક સીટા લખેલું છે ક્લિયર ઓકે આ વેલ્યુ ને આ વેલ્યુ તમે ન લખો તો પણ ચાલશે ડાયરેક્ટલી એટલી જાગૃતિ તમે દોરો તો પણ ચાલશે ક્લિયર સ્ટાર્ટ કરી દઈએ આપણે તો કે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એ થીટા ખૂણો બનાવે એ રીતે આપણે ને ગોઠવેલી છે બરાબર છે તો કે અહીંયા પર માઇનસ ક્યુ વિદ્યુત બહાર પર લાગતું વિદ્યુત એ બળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇ અને પ્લસ ક્યુ વિદ્યુત બહાર પર લાગતું બળ પ્લસ ક્યુ ઇ છે ઓકે થોડું ઉલટા સુલટી થોડી ઉલટા સુલટી થઈ ગઈ છે આપણે લખી શકશું માઇનસ ક્યુ વિદ્યુત બહાર પર લાગતું બળ માઇનસ ક્યુ ઇ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે કેટલું કહી શકીશું પ્લસ ક્યુ ઇ જેટલું હોય છે પરસ્પર બંને કેવા છે વિરુદ્ધ દિશામાં છે પરિણામે એના પર લાગતું પરિણામે બળ કેવું કહેવાય શૂન્ય કહેવાય પરંતુ એક રેખસ્ત નથી માટે એના પર શું લાગે છે ટોર્ક લાગે છે અને આ ટોર્ક કેટલું થાય છે આપણે ખબર છે ટોર્કટાવ ઇઝ ઇક્વલ ટુ આ વેક્ટર સ્વરૂપે છે ઓકે ટોકટાવ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ જ્યાં પી એટલે આપણને ખબર છે ટુ એ ક્યુ વિદ્યુત ડાયપલ મોમેન્ટ છે હે ને ચાલો તો કે પી અને ઈને સમાંતર કે પ્રતિ સમાંતર સિવાયની સ્થિતિમાં ટોર્ક લાગે છે કેવી રીતે મતલબ કે જ્યારે ખૂણો ઝીરો ડિગ્રી હોય અથવા તો એકસો એંશી ડિગ્રી હોય એની સિવાયની કન્ડિશનમાં એના પર ટોર્ક લાગે છે અને પરિણામે ડાયપોલને શું થાય છે ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે છે ઓકે ભ્રમણ કરે છે તો કોણીય સ્થાનાંતર કરે છે અને કોણીય સ્થાનાંતર કરે છે તો એના પર શું થાય છે કાર્ય થાય છે એમ કહેવાય સ્થાનાંતરનું સૂત્ર શું છે આપણી પાસે તો કે એફ ઇન્ટુ ડી તો કોણીય સોરી સોરી બળ બળનું સૂત્ર સોરી કાર્યનું સૂત્ર શું છે તો કે એફ ઇન્ટુ ડી આ થયું રેખી સ્થાનાંતરમાં અને કોણી સ્થાનાંતર માટે શું થાય ટાવ ઇન્ટુ થીટા બરાબર ને ખ્યાલ જશે ને આપણે બધા ચાક ગતિ ભેણા છીએ તો 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 એને શું કહેવાય આપણે એને થીટા વનથી થી ઠીટા વન ખૂણે ફેરવવાનો છે થીટા ઝીરો ખૂણે હતું એનાથી આપણે થીટા વન ખૂણે ભ્રમણ કરાવવાનું છે તો થતું કાર્ય આપણે શું કહેવાય છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીના બદલે અત્યારે અહીંયા કોણ સ્થાનાંતર છે તો ટાવ ઇન્ટુ ડેલ્ટા ઠીટા તો શું થશે ટાવના ટાવ સોરી ટાવની કિંમત લખી નાખીએ ટાવની જગ્યાએ આપણે લખી શકીએ પીઈ સાઈન ઠીટા બરાબર તો લખી નાખીએ પીઈ સાઇન ઠીટા ઇન્ટુ સૂક્ષ્મ ખૂણા માટે આપણે લખી નાખીએ ડેલ્ટા ઠીટાના બદલે ડી ઠીટા ઓકે ખૂબ જ નાનો ખૂણો હોય તો ડેલ્ટા ઠીટાના બદલે આપણે લખી શકીએ છીએ ડી ઠીટા ક્લિયર ઓકે તો થઈ ગયું કાર્ય આપણી પાસે ઓકે સો એને ક્યાંથી ક્યાં સુધી પ્રમાણ કરવાનું છે થીટા જીરો હતા ત્યાંથી ઠીટા વન જેટલા ભ્રમણ કરાવવાનું છે આ પ્રારંભિક કોણ થયું એટલે ઠીટા ઝીરો ઓકે ઠીટા નોટ કહેવા છે અથવા તો અને અંતિમ છે એને આપણે ઠીટા વન વડે દર્શાવેલા છે તમે અહીંયા ઠીટા વનને ઠીટા ટુ પણ દર્શાવી શકો છો અથવા ઠીટા અને થીટા ડેસ પણ દર્શાવી શકો છો તો ઠીટા જીરોથી ઠીટા વન સુધી આપણે કરાવ્યું છે તો ઇન્ટ્રીગેશનમાં શું થશે પી સાઈન ઠીટા ઇન્ટુ ડી ઠીટા ઇન્ટિગ્રેશન કરાવીએ સૂક્ષ્મ સૂક્ષ્મ ખૂણાને સ્થાનાંતર કરીને કેટલા સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે ખૂણાનું થીટા ઝીરોથી લઈને થીટા વન સુધી કરાવવાનું છે ઓકે તો પી અત્યારે ઇન્ટિગ્રેશન કોનું છે ઠીટાની સાપેક્ષ થાય છે ને સંકલન તો એમાં પી કોન્સ્ટન્ટ થશે e પણ કોન્સ્ટન્ટ થશે ઠીટાની સાપેક્ષે તો એ બે એને બહાર કાઢીએ તો માં શું વધશે sin થીટા d થીટા ક્લિયર તો સાઇન સીટાનું ઇન્ટ્રીગેશન શું થાય માઇનસ કો સીટા તો લખી નાખીએ માઇનસ કો સીટા ઓકે પછી આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે અપર લિમિટ આપણે લગાડીએ આ માઇનસ થોડીક વાર આપણે કોમન કાઢી લ્યો ઓકે તો અપર લિમિટ લગાડો એટલે કો સીટા વન માઇનસ કો સીટા ઝીરો હવે માઇનસ અંદર ગુણી દો એટલે શું થશે કોસીટા જીરો માઇનસ કો સીટા વન ઓકે આમ આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તો ડબલ્યુ ટુ આપણે શું લખી નાખશું યુ ઓકે સો લખી શકાય પી કોસીટા ઝીરો માઇનસ કોસીટા વન ક્લિયર તો આ જે છે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર દર્શાવે છે ક્લિયર યાદ રાખશો તમે બધા ચોક્કસ આ સૂત્ર સ્વરૂપે પણ તમારે યાદ રાખવાનું છે અને આ ત્રણ માર્ક્સની અંદરની મોસ્ટ ટાઈમપી થિયરી પણ છે આ ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સનું પૂછાય છે તો ધ્યાન રાખવું જો આ થિયરી પૂછાય તો તમને ત્રણ માર્ક્સમાં પૂછાશે આમાં બહુ કન્ફ્યુઝન છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આવો નાવો જ ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાં પણ છે એમાં લખ્યું છે ડાયપોલનો ટોર્કનો સૂત્ર મેળવો લ્યો તો કરો વાત હવે તમારે આખે આખો સવાલ વાંચીને પછી જવાબ આપવાનો થશે બરાબર એમ નહીં કે ચાલો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ગોઠવી દીધી તો આપણે ટોર્કનું સૂત્ર તારવી નાખી એમ નહીં જો તો ખરા એલા શું આપણને પૂછેલું છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું કીધું છે કે ટોર્કનું સૂત્ર મેળવવાનું કીધું છે ટોર્કનું સૂત્ર હોય તો ચેપ્ટર વન મુજબ સ્થિતિ ઊર્જાનું કીધું હોય તો ચેપ્ટર ટુ મુજબ હોય છે ક્લિયર ધ્યાન રાખવું કન્ફ્યુઝ નહીં થઈ જવું એકદમ ઇઝી છે બાકી ચેપ્ટર વન ટુ ઓકે મિક્સ ન થઈ જાય એટલું ખાલી ધ્યાન રાખજો ક્લિયર ઓકે ચાલો તો આજનો આપણે લાસ્ટ આના પછીનું આપણે જોઈએ સોળમુક ક્વેશ્ચન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ ડાયપોલની સ્થાયી સમતોલન અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલનની સ્થિતિ સમજાવવું એકદમ ઇઝી છે આવડું ક્વેશ્ચન આપણે જે આના પહેલાં સૂત્ર જોયું હતું ઓકે એ સૂત્ર પરથી છે આપણું સૂત્ર હતું માઇનસ ફેક્ટર પી ઇન્ટુ ઈ બિકોઝ કે આપણે જે આપણે માઇનસ લાગેલા તો તમે ચેક કરી શકો છો આની અંદર જે આપ પીઈ જો ચેક કરો પી સાઇન ઠીટા છે પી સાઈન ઠીટાનું તમે ઇન્ટીગેશન કરો તો શું થશે સાઈન ઠીટાનું માઇનસ કોસીટા થશે ને તો આપણે લખી શકીએ પી ઈ કોટા સોરી માઇનસ પી કોસ કોસીટા એટલે લખી શકો માઇનસ વેક્ટર પી ઇન્ટુ વેક્ટર ઈ બીકોઝ કોસ્ટ ઘટક આવે છે તો લખી શકો ને માઇનસ પી કોસીટા એટલે શું લખાય માઇનસ વેક્ટર પી ઇન્ટુ વેક્ટર ઈ ઓકે તો આ સૂત્ર આપણે લઈએ અથવા તો તમે ડાયરેક્ટ લખી શકો માઇનસ પી કોસ કોથીટા બરાબર છે ઓકે એમાં આ જો આ લિમિટ નથી લગાવી તો આપણે સૂત્ર થયું માઇનસ પી કોષ થીટા ઓકે તો આ સૂત્ર આપણે ટ્રાય કરીએ છીએ ઓકે સો આપણી પાસે સૂત્ર આવી ગયું માઇનસ પી કોસ થીટા જેને આપણે સદી સ્વરૂપે લખવું હોય તો માઇનસ વેક્ટર પી ઇન્ટુ વેક્ટર ઈ દોઢ ગુણાકાર થશે ને કોષ ઘટક છે એટલા માટે થઈને બરાબર ને ઓકે સો આપણી પાસે માઇનસ પી કોટા આપણી પાસે સૂત્ર આવી ગયું છે હવે સ્થાયી અવસ્થા અસ્થાયી અવસ્થા અને મહત્તમ અસ્થાયી અવસ્થા સમજાવવાનું છે ક્લિયર ચાલો તો થીટા શું છે પી અને એ વચ્ચેનો ખૂણો છે બસ મેન વસ્તુ ખૂણાના આધારે છે આપણે સ્થાયી સમતોલન અસ્થાયી સમતોલન એ બધું જોવાનું કોના કારણે છે ખૂણાના કારણે જ છે જોઈએ આપણે તો કે જો વેક્ટર પી અને વેક્ટર ઈ સમાંતર હોય એકબીજાને ઓકે તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે ઝીરો ડિગ્રી થશે તો ઝીરો ડિગ્રી થાય તો કોસ ઝીરો ઓકે તો કેટલી થાય એક વેલ્યુ થશે તો માઇનસ પી રહેશે વેલ્યુ તો આ શું થાય એની પાસે લઘુત્તમમાં લઘુત્તમ ઉર્જા છે મતલબ કે એ સમતોલ સ્થાયી અવસ્થામાં છે ઊર્જા ઓછી છે તો કેવી રીતે સ્થાયી જ રહેવાનું ઊર્જા વધે તો ફોર્મમાં આવે ને અસ્થાયી થઈ જાય ઓકે કોઈ પાસે ઊર્જા વધે તો કેવો થશે અસ્થાયી થાય ને ઊર્જા ઓછી હોય તો એ સ્થાયી અવસ્થામાં જ પડ્યા રહેશે ક્લિયર તો એની પાસે ઉર્જા ઓછી થાય તો એ શું કહેવાય છે સ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય છે ક્લિયર ત્યાર પછી જો બે વચ્ચેનો ખૂણો એકસો એંસી ડિગ્રી હોય ઓકે મતલબ કે વેક્ટર પી અને વેક્ટર ઈ બંને વચ્ચેનો ખૂણો જે છે એકસો એંશી ડિગ્રી એટલે ઝીરો ડિગ્રી એટલે બંનેના સદી સારી રીતે હોય એકસો એંશી ડિગ્રી એટલે એકનો સદી સારી રીતે હોય ક્લિયર તો તમને ખ્યાલ આવી જશે તો બંને વચ્ચેનો ખૂણો એકસો એંશી ડિગ્રી તો એમાં કેવું થશે કોસ એકસો એસી ઇક્વલ ટુ પ્લસ વન સો પીઈ થશે જે આની મેક્સિમમ ઊર્જા દર્શાવે છે મેક્સિમમ ઊર્જા દર્શાવે છે તો કેવો થઈ જાય વધારે ઊર્જા આવી ગઈ હોય તો કેવો થઈ જાય છે અસ્થાયી અવસ્થામાં આવી જાય છે તો અસ્થાયી સંતુલન સ્થિતિ દર્શાવે છે ક્લિયર ઓકે અને જો પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો હોય લંબ હોય પરસ્પર તો ખૂણો કેટલો થયો નાઇન્ટી ડિગ્રી હોય તો એની વચ્ચેની ઊર્જા યુ બરાબર ઝીરો ડિગ્રી જે ડાયપોલની મહત્તમ અસમતોલન સ્થિતિ દર્શાવે છે આ સ્થિતિમાં છે આ કેવી છે સમતોલન સ્થિતિ છે ઓકે આ સ્થાયી સમતોલન સ્થિતિ સ્થાયી સમતોલન સ્થિતિ સમતોલન સ્થિતિ મતલબ કે શું કરશે ભ્રમણ નહીં કરે આ સ્થિતિમાં અને પ્લસ સ્થાયી છે આ કેવી છે અસ્થાયી બટ સાથે સાથે સમતોલન સ્થિતિ છે ટોટલી અસ્થાયી છે પણ વન એટી ડિગ્રી છે ને આ રીતે એક આ સોરી એક આ રીતે ખૂણો થયો અને એની ઉપર બીજો આ રીતે ખૂણો થયો કેમ દર્શાવો આપણે એક આ રીતે ખૂણો થયો એકનો આ રીતે ખૂણો છો પરિણામ એકસો એંશી ડિગ્રી પણ એ છતાં પણ કહેવાય છે સમતોલન સ્થિતિમાં છે આની અંદર આમ થઈને ટોર્ક થઈને આ રીતે નથી થતી ઓકે આપણે જે ડાયપોલ છે તે થઈ તો સ્થાયી તે આપણે સોરી સોરી સમતોલન સ્થિતિ જ થઈ એમાં એ કોણાવર્તન કરશે નહીં પણ કેવી છે એ સ્થિતિ અસ્થાયી છે જ્યારે આમાં કેવી હતી સ્થાયી સ્થિતિ હતી ક્લિયર અને અસમતોલન સ્થિતિ મહત્તમ શું જો નાઇન્ટી ડિગ્રી હોય તો ખબર છે આપણે ઝીરો ડિગ્રી થવાની પૂરેપૂરી કોશિશ કરશે ને અને કેમ તો કે બધા હોય સ્થાયી અવસ્થામાં જ આવવાની કોશિશ કરશે ને કોઈ પણ હોય કેવી અવસ્થામાં આવવાની કોશિશ કરશે સ્થાયી સમતોલન સ્થિતિમાં આવવાની કોશિશ કરશે એટલે નાઇન્ટી ડિગ્રી હોય તો એ મેક્સિમમ ભ્રમણ કરીને ક્યાં આવશે અ સ્થાયી સ્થિતિમાં આવવાની કોશિશ કરે છે ક્લિયર તો એ જે ખૂણો જ્યારે નાઇન્ટી ડિગ્રી થાય ત્યારે સ્થિતિ ઊર્જાની ઊર્જા કેટલી થઈ ગઈ જીરો જેને આપણે મહત્તમ અસંતોલન સ્થાયી સ્થિતિ કહીએ છીએ ક્લિયર ઓકે તો ધ્યાન રાખજો તમને આની અંદર ત્રણ શબ્દો આપ્યા છે સ્થાયી સમતોલન સ્થિતિ જ્યારે થીટાઇઝ ઇક્વલ ટુ ઝીરો અસ્થાયી સંતોલન સ્થિતિ જેમાં થીટાઇઝ ઇક્વલ ટુ વન એટી અને મહત્તમ અસંતોલન સ્થિતિ આ બધી સમતોલન સ્થિતિથી બંને આ છે અસંતોલન સ્થિતિ ત્યારે થીટાઇઝ ટુ નાઇન્ટી ડિગ્રી ત્યારે એની ઉર્જા કેટલી હોય છે ઝીરો સાઈજ સ્થિતિમાં ઊર્જા ઝીરો નથી થતી ઉર્જા એની માઇનસ પી રહે છે આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે ક્લિયર સૂત્રો છે લખી નાખજો એમસીક્યુની અંદર ખાસ કામમાં લાગશે ઓકે કોઈ આ થિયરી બનતી નથી બટ આપણે સૂત્રોને આપણે લખી નાખ્યા છે નહીં પેલી આગળની થિયરી સાથે આવડી આ થિયરી કનેક્ટેડમાં જ હોય ત્રણ માર્ક્સની અંદર કે ભાઈ એની સાથેના કિસ્સાઓ વર્ણવો તો એ કિસ્સાઓ એ આવડા ત્રણ છે બરાબર આ તમારે એમાં સાથે લખી નાખવાના રહેશે ક્લિયર ઓકે તો ચાલો ફરીથી આજના ઇલેક્શનની અંદરની ચાર થિયરીઓ આપણી બની ગઈ છે થેન્ક યુ વેરી મચ જોવા માટે કંઈ પણ તમને તકલીફ હોય તો કહેતા રહેજો ઓકે